नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे स्वाध्याय 9.3 एमां आप्युं छे के लंब आलेखनुं अर्थघटन एटले के लंब आलेख तमने दोरीने आप्या छे अने एना आधारे तमारे प्रश्नना जवाब आपवाना छे। तो अहींया जुओ, पहेलो प्रश्न छे के 1998 થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ બાજુમાં આપેલ છે, આ શું દર્શાવે છે? તો કે 1998 થી 2000 સુધીમાં સરકારે જે ઘઉં ખરીદ્યા છે ખેડૂત પાસેથી એનો આ લંબ આલેખ છે। તો કેટલા ખરીદ્યા છે એ દર્શાવે છે, કયા વર્ષમાં કેટલા ઘઉં છે। લંબ આલેખ વાંચી તમારા અવલોકનો લખો કે કયા વર્ષમાં, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ એના આધારે લખવાના છે। લંબ આલેખ વાંચવો એટલે શું? તો કે જુઓ, લંબ આલેખ ઉપર જે આડી ધરી છે એક્સ ધરી ઉપર અહીંયા વર્ષ દર્શાવે છે 1998, 1999, 2000, 2001 અને 2002 અહીંયા દર્શાવ્યું છે 5, 10, 15, 20, 25, 30 એ શું છે? તો કે ઘઉં, પણ એ શેમાં દર્શાવ્યા છે, 1000 ટનમાં। અહીંયા લખ્યું છે કે એક એકમ લંબાઈ બરાબર 5000 ટન। આ 5 લખ્યા છે એનો મતલબ શું? આ એક એકમ 0 થી 5 એટલે એક એકમ લંબાઈ થઈ, પણ આ કેટલા લીધા છે? તો કે 5000 ટન। બીજું એક એકમ આવે એટલે બીજા 5000 વધી જાય એટલે બીજા 5000, 10000 ટન, 15000 ટન, એમ છેક 30000 ટન સુધીનો આલેખ દોરેલો છે। પહેલો પ્રશ્ન છે, ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું ક્યારે હતું? તો આપણને આલેખ જોતાં જ ખબર પડે કે સૌથી લાંબો સ્તંભ છે ત્યાં ઘઉંનું ઉત્પાદન વધુ હશે, કારણ કે સરકારે ઘઉં વધુ ખરીદ્યા છે, તો એનો મતલબ તે વર્ષમાં ઘઉં વધારે હશે। તો અહીંયા જુઓ, 2002માં ઘઉંનું ઉત્પાદન વધુ હશે, કેટલું વધુ છે? તો જુઓ, એ આલેખ લગભગ 30000 ટન સુધીનો દર્શાવે છે, તો 2002માં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ છે। એવી જ રીતે બીજો પ્રશ્ન છે, ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું, તો જે આલેખ સૌથી નાનો દર્શાવે છે ત્યાં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું। તો જુઓ, અહીંયા 1998 ઘઉંનું ઉત્પાદન ઓછું હોય એવું દર્શાવે છે, એ આલેખ સૌથી નાનો સ્તંભ દોરેલો છે। તો અહીંયા જુઓ, આ 15 આમ માપ્યું તો ખબર પડી ગઈ કે આની લાઈન ક્યાં આવે છે, બરોબર 15 ઉપર, એટલે કે 15000 ટન કેટલું છે એનું ઉત્પાદન, 15000 ટન। ઉત્પાદન ગમે એટલું હોય, અમુક ખેડૂત એવા પણ હોય કે એમની પાસે જથ્થો જમા પણ રાખે અને થોડો વેચ્યો હોય, તો ઘઉં જે પ્રમાણે ખરીદ્યા છે એ પ્રમાણે સરકારે 15000 ટન ખરીદ્યા છે, એટલે તે જથ્થો ઓછો ઉત્પાદન થયું હોય તો જ એટલું વેચાણ થાય, એવો ને એવો બીજો આલેખ છે। અહીંયા આપ્યું છે કે લંબ આલેખનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાં વેચેલા શર્ટ દર્શાવે છે। આ લંબ આલેખ શું દર્શાવે છે? તો કે સોમવારથી શનિવાર સુધીમાં, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર સુધીમાં શર્ટ કેટલા વેચાય છે એનું એ દુકાનદાર કેટલા શર્ટ વેચે છે એ દર્શાવે છે। અહીંયા લખ્યું છે કે એક એકમ લંબાઈ બરાબર 5 શર્ટ, એટલે કે એક એકમ લંબાઈ, તો અહીંયા જુઓ એક્સ ધરી ઉપર આપ્યું છે, એક એકમ, સોરી આ પણ વાય ધરી છે અને આ ઊભી એક્સ ધરી છે, જ્યાં સ્તંભ ઊભો દોરેલો છે ત્યાં આ એક્સ ધરી અને આ ઊભી વાય ધરી છે, બરાબર? તો અહીંયા જુઓ, 0 પછી 5, 10, 15 અહીંયા કીધું છે કે એક એકમ લંબાઈ બરાબર 5 શર્ટ, આટલે હોય તો 5 શર્ટ વેચાયા, 10, 15, 20 એમ છે 65 સુધીના શર્ટ વેચાય એવો લંબ આલેખ દોરેલો છે। અહીંયા જુઓ, આ અહીંયા એક્સ ધરી પર શું દર્શાવ્યું છે? તો કે દિવસ,
दिवस एटले शुं? तो के सोमवार, मंगलवार, बुधवार, गुरुवार, शुक्रवार अने शनिवार। हवे एमां आ बाजू शुं दर्शायेलुं छे? पंदर, पांच, दस, पंदर, वीस, ए तो के वेचायेला शर्टनी संख्या दर्शावी छे। हवे एना आधारे प्रश्नना जवाब आपवाना छे કે ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે। તો આપણને કઈ માહિતી આ મળે આલેખ જોઈને? તો આપણને પહેલી માહિતી મળે કે કયા વારે કેટલા શર્ટ વેચાયા છે। ધારો કે એવો પ્રશ્ન હોય કે સોમવારે કેટલા શર્ટ વેચાયા છે, તો આપણે સીધું આમ જોઈ લઈએ તો કે સોમવાર પંદર ઉપર આવે છે, તો મતલબ સોમવારે પંદર શર્ટ વેચાયા છે। એવી જ રીતે મંગળવારે કેટલા વેચાયા છે, તો મંગળવારે દસ શર્ટ વેચાયા છે એવું આપણે કહી શકીએ। એટલે કે કયા વારે કેટલા શર્ટ વેચાયા છે તેની માહિતી સરળતાપૂર્વક મળી રહે છે, અને અઠવાડિયા દરમિયાન કેટલા શર્ટ વેચાયા છે તે પણ જાણી શકાય છે। બીજો પ્રશ્ન છે, શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાં પસંદ કરેલ છે? આડી હરોળ જે દોરી છે તે શર્ટની સંખ્યા દર્શાવે છે, તો એમાં કયું પ્રમાણમાપ પસંદ કર્યું છે? તો અહીંયા તમને પ્રમાણમાપ ઉપર લખીને જ આપ્યું છે। શું લખીને આપ્યું છે? તો કે એક એકમ લંબાઈ બરાબર પાંચ શર્ટ। કયું પ્રમાણમાપ છે? એક એકમ લંબાઈ બરાબર પાંચ શર્ટનું પ્રમાણમાપ દર્શાવે છે। સી, કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે, તે દિવસે કેટલા શર્ટ વેચાયા? તો અહીંયા જુઓ, જે સ્તંભ સૌથી લાંબો છે ત્યાં શર્ટનું વેચાણ વધુ થયું છે। તો શનિવારનો સ્તંભ સૌથી લાંબો છે, તો એ શનિવારે સૌથી વધુ શર્ટ વેચાયા છે, પણ કેટલા વેચાયા છે એવું પણ પૂછ્યું છે। તો આપણે એની લાઇનને અહીંયા સરખાવી જઈએ, કેટલા વેચાયા છે શનિવારે? તો એ લગભગ આ સાઠ સુધીનું કમ્પ્લીટ માપ આવે છે, જુઓ। તો શનિવારે સાઠ શર્ટ વેચાયા છે। કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા? તો જુઓ, જેનો સ્તંભ સૌથી નાનો છે તે દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા, તો મંગળવારનો સ્તંભ સૌથી નાનો છે જોતાં જ ખબર પડી જાય છે, માટે મંગળવારે સૌથી ઓછા શર્ટ વેચવામાં આવ્યા હશે। એના પછી ઈ નંબર છે, ગુરુવારે કેટલા શર્ટ વેચાયા? હવે ગુરુવારનો સ્તંભ જુઓ તો આ રહ્યો, ગુરુવારનો સ્તંભ આટલે છે, તો આપણે એને સરખાવતી એક લીટી દોરી દઈએ તો સીધી ખબર પડી જશે કે કેટલા શર્ટ વેચાયા। જુઓ, એની લીટી ક્યાં આવે છે? પાંત્રીસ ઉપર, મતલબ ગુરુવારે પાંત્રીસ શર્ટ વેચાયા હશે। અહીંયા પ્રશ્ન ત્રણ પણ આપ્યો છે કે લંબ આલેખનું અવલોકન કરો, જે હજી જે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સ દર્શાવે છે। આલેખ શું દર્શાવે છે? તો એક અજીજ નામનો વિદ્યાર્થી હોય છે, અને વાર્ષિક પરીક્ષામાં જે વિષયમાં જેટલા ગુણ મેળવ્યા છે એ દર્શાવે છે, કયા વિષયમાં કેટલા ગુણ। એની લંબાઈ આપી છે, એટલે કે પ્રમાણમાપ આપ્યું છે, એક એકમ લંબાઈ બરાબર દસ માર્ક્સ ગણવાના, આટલે જીરો હોય તો જીરોથી એક એકમ એટલે દસ, બીજો એક એકમ એટલે વીસ, એમ નેવ સુધીનો સ્તંભ દોરેલો છે, તો આ માર્ક્સ દર્શાવે છે, અને આ આડી ધરી એ વિષય દર્શાવે છે। પહેલો સ્તંભ હિન્દીનો છે, પછી અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્રના સ્તંભ છે। અહીંયા પહેલો પ્રશ્ન છે કે લંબ આલેખ કઈ માહિતી આપે છે, તો આ લંબ આલેખ કઈ માહિતી આપે છે? તો આ લંબ આલેખ અજીસના અર્ધવાર્ષિક એટલે વાર્ષિક નહીં, પરંતુ વાર્ષિક પહેલાં આવતી પ્રથમ પરીક્ષાના જુદા જુદા વિષયના ગુણ દર્શાવતો આલેખ છે। હજી જે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા તે વિષય લખો। ચલો, કોનો સ્તંભ સૌથી મોટો છે? તો કે હિન્દીનો, તો હજી જે હિન્દી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે, કેટલા મેળવ્યા છે? એંસી। સૌથી ઓછા માર્ક્સ તેણે મેળવ્યા હોય તે વિષય લખો। ચલો, સૌથી ઓછા માર્ક્સ, તો જે સ્તંભ સૌથી નાનો દેખાતો હોય તે ઓછા વિષયવાળો, તો કયો વિષય છે? જુઓ, સૌથી નાનો સ્તંભ સમાજશાસ્ત્રનો છે, તો સમાજશાસ્ત્રના સ્તંભમાં એને લગભગ ચાલીસ ગુણ મેળવ્યા છે, સમાજશાસ્ત્રમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે અને એ પણ ચાલીસ। ડી, દરેક વિષયના નામ અને તેમ દરેકમાં મેળવેલ માર્ક્સ લખો। તો તમારે દરેક વિષયના નામ લખવાના છે, ઉદાહરણ તરીકે હિન્દી લખવાનું, અને હિન્દીની સામે કેટલા ગુણ છે? તો એંસી।
એવી જ રીતે અંગ્રેજી, અંગ્રેજીમાં કેટલા ગુણ છે? તો આમ માપપટ્ટી મૂકી અને સરખાઈ જોવાનું, કેટલા ગુણ છે? 60. પછી ગણિત લખવાનું અને ગણિતમાં કેટલા ગુણ છે? તો ગણિત 70 સુધીનો સ્તંભ છે તો 70 ગુણ. એવી રીતે વિજ્ઞાન અને સમાજશાસ્ત્રના 40 અને વિજ્ઞાનના કેટલા? 50 ગુણ. એવી રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે ગૃહકાર્યમાં સ્વાધ્યાય 9.3 ગણિતની નોટમાં પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. નમસ્તે.